હાય એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ તેજસ ગુજરાતી કિચન ઓલ ઇન વનમાં. જય શ્રી અંબે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, આજે આપણે કાચી કેરીની ચટણી બનાવીશું. તમે જોઈ શકો છો, મેં અહીંયા બે આખી કાચી કેરી ધોઈને લઈ લીધી છે. આની છાલ ઉતારી અને આ કાચી કેરીને હું સમારી લઈશ. મેં અહીંયા સમારી લીધી છે ફ્રેન્ડ્સ. આની ગોટલી કાઢી લેવાની છે ફ્રેન્ડ્સ. કેરીમાં જે ગોટલી હોય એ તમારે કાઢી લેવાની છે ફ્રેન્ડ્સ. તો કાચી કેરી અને અહીંયા મેં એક વાટકીમાં ગોળ લીધો છે ફ્રેન્ડ્સ, ધોયેલા ફુદીનાના પાન, ધોયેલા સમારેલા ધાણા, મીઠા લીમડાના પાન અને બે નંગ લીલા મરચાં લીધા છે ફ્રેન્ડ્સ. હવે આપણે મિક્સરનો એક જગ લઈ લઈશું ફ્રેન્ડ્સ. મિક્સરના જગમાં સૌ પ્રથમ આપણે આપણી કાચી કેરી એડ કરીશું, સમારેલી કાચી કેરી એડ કરીશું. ત્યારબાદ ગોળ એડ કરીશું. અહીંયા મેં એક આખી વાટકી ગોળ લીધો છે ફ્રેન્ડ્સ, કેમ કે મેં બે આખી કાચી કેરી લીધી છે એટલે એ પ્રમાણે મેં ગોળ લીધો છે. ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરીશું. બે નંગ લીલા મરચાં એડ કરીશું. ધાણા એડ કરીશું. ફુદીનાના પાન એડ કરીશું ફ્રેન્ડ્સ. ફુદીનાના લીધે કાચી કેરીની ચટણીમાં સરસ ફ્લેવર આવે છે. 1 ટેબલસ્પૂન જીરું એડ કરીશું અને લાસ્ટમાં 2 ટેસ્ટ મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ. મિક્સરનો જગ બંધ કરી અને કાચી કેરીની ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે કાચી કેરીની ચટણી મારી તૈયાર છે. હવે આપણે આને સર્વ કરીશું. તો આ છે મારી કાચી કેરીની ચટણી. અત્યારે બજારમાં કાચી કેરી ફ્રેન્ડ્સ અવેલેબલ છે. તમે લાવી અને ટ્રાય કરી શકો છો. આને તમે રોટલી, રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો. અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય, મારી કાચી કેરીની ચટણીની રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ, તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જય શ્રી અંબે.